નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા હું સર્વોપરી સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ પહેલો રાજકોટ યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે ભણીશું. અગાઉ તમે સમાજમાં ભણી ચૂક્યા હશો કે સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી, જે ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધનનું શાસન હતું અને દક્ષિણમાં પુલકેશીનું. હવે આ બે રાજાના અવસાન પછી રાજપૂત યુગનો આરંભ થાય છે. એટલે કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળામાં. એ પહેલા તો હર્ષવર્ધન હતો ઉત્તરમાં અને દક્ષિણમાં હતો પુલકેશી. પણ આ બે હર્ષવર્ધનના અવસાન પછી આ રાજપૂત શાસન શરૂઆત થાય છે. એટલે કે એનો ઉદયકાળ કયો ગણાય? તો 1200-500 વર્ષનો સમયગાળો એ રાજપૂત યુગનો ઉદયકાળ ગણવામાં આવે છે. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ આપણે, બરાબર ને? એ રાજા એના પછી કેવા કેવા રાજપૂતો આવ્યા, એમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા એવા રાજકુળોનો પણ આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. હર્ષવર્ધન પછીનો સમયગાળો. હવે હર્ષવર્ધન હતો, હર્ષવર્ધનના અવસાન પછી કેવા કેવા રાજપૂતો આવ્યા એ બધું આપણે આ પાઠમાં ભણવાનું છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. હર્ષવર્ધન હતો ત્યાં તો આખી સત્તા હતી ઉત્તર ભારતમાં એની, કનોજથી લઈને બધે. પણ એના અવસાન પછી જે સામંતો અને સરદારો છે એ પોતપોતાનો અલગ અલગ રાજ્યોની સ્થાપના કરવા લાગ્યા. એટલે કે પછી અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા રાજપૂતો વિસ્તાર પામ્યો, એમ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારત પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન પછી નાના નાના રાજ્યો રાજપૂતોનું અસ્તિત્વ આવ્યું. એવી જ રીતે પુલકેશી બીજો દક્ષિણ ભારતમાં જે પુલકેશી બીજો હતો એના પછી પણ જુદા જુદા રાજ્યોમાં એ સત્તા અમલમાં આવી પુલકેશીના અવસાન પછી. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. કે રાજપૂત યુગ કોને કહેવાય? તો ભાઈ આ સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બે જાય છે એના પછી જે અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એ સમયકાળને ભારતીય ઇતિહાસમાં શું કહે છે? રાજપૂત યુગ કહેવામાં આવે છે. હવે આ રાજપૂતો કેવા હતા? તો એમ કહેવાય છે કે દેશ માટે ગમે તે કરી છૂટવાની એનામાં ભાવના હતી. પછી રાજપૂતો શરણે જે આવ્યા હોય દુશ્મનો એને પણ એ સ્વીકારતા અને ક્ષમાવાન હતા એમ. અને જેને વચન આપ્યું હોય એ પોતાના જીવના ભોગે પણ વચનને પાળતા, એ ટેકીલા હતા, બહાદુર તો હતા જ, પછી રાજપૂતો તો હતા જ, સાથે રાણીઓ છે, રાજપૂતાણીઓ છે એ પણ એટલી જ વીરતા હતી એનામાં. એમ કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં એના પતિને હસતા મુખે વિદાય આપતી અને જરૂર પડે તો રણ મેદાનમાં પણ એ નીકળી પડતી. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. તમને કદાચ પ્રશ્ન થાય, પ્રશ્ન પૂછવામાં આવે કે રાજપૂતો ટેકીલા હતા તો આપણે શું કહીએ? કારણ કે એ વચનને બરાબર પાળતા હતા. ખાલી વીર જ નહીં પણ સાથે સમર્પણ, બીજાને ક્ષમા કરવાની, બીજાને શરણે જે આવ્યા હોય એને સ્વીકારવાની, એવા ઘણા બધા રાજપૂતોમાં ગુણ હતા. એમ રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા, આપેલા વચન પ્રાણને ભોગે પણ પાળતા. તેણે કોઈને વચન આપ્યું હોય તો પોતાના જીવની પણ પરવા કરતા નહીં અને એ એનું કામ કરી બતાવતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા, બરાબર ને? રણ મેદાનમાં એ હારી જવામાં માનતા નહીં, કે દુશ્મનથી ભાગી જાય કે રણ છોડીને ચાલ્યા જાય એવા હતા નહીં, પણ એની સામે સામી છાતીએ લડતા. એમ તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તે બ્રાહ્મણો સજ્જનોનું રક્ષણ કરતા, પ્રજાને પોતે પિતા હોય અને પ્રજા છે એનું સંતાન હોય એ એમ એનું જતન કરતા. એમ શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. પોતાના શરણે જે આવ્યા હોય એને જીવના જોખમે પણ એનું રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં, એ યુદ્ધના મેદાનમાં પણ ખોટું કંઈ કરતા નહીં. જે નિયમ હોય, શાસ્ત્રાર્થ નિયમ હોય એ પ્રમાણે જે યુદ્ધ કરતા. એમ
ભારતની રાજપૂત રાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. રાજપૂતો તો હતા જ, પણ રાજપૂત રાણીઓ પણ વીરતા માટે એટલી જ પ્રખ્યાત હતી. એમ પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી, પોતાના પતિને કે પુત્રને એ યુદ્ધના મેદાને હસતા મુખે વિદાય આપતી એમ નીકળી પડતી. આવી વિરંગનાઓનો અનેક ઉદાહરણો જોવા મળે છે. જરૂર પડીએ એ યુદ્ધના મેદાનમાં પણ નીકળી પડતી, ડરતી નહીં એમ. ઘણા બધા આવા ઇતિહાસમાં એના ઉદાહરણો જોવા મળે છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીર રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી, કેટલા મિત્રો? 500. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. 500 વર્ષ સુધી વિદેશી જે આવતી જાતિઓ એનાથી આ રાજપૂતોએ ભારતને બચાવ્યું હતું એમ. આવા રાજપૂત રાજ્ય વંશો વિશે હવે આપણે આગળના પીરિયડમાં ભણવાનું છે મિત્રો. તો તમને આ બરાબર સમજાઈ ગયું હશે. હવે આજનું હોમવર્ક હું આપું છું, તો લખો પ્રશ્ન પેલો, રાજપૂતો ટેકીલા હતા. પ્રશ્ન પેલો હોમવર્કમાં લખી નાખજો. રાજપૂતો, ટૂંકમાં જવાબ આપો, રાજપૂતો ટેકીલા હતા. એમ શા પરથી કહીશો? આપો. એક, રાજપૂતો ટેકીલા હતા. એમ શા પરથી કહેશો? બરાબર, ટૂંકમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અસ્તુ.